સર, આપ પોલો રિટ્રીટ રિસોર્ટમાં આપના ફ્રેન્ડ ગ્રુપ સાથે સ્ટે કર્યું છે. આપને પોલો રિટ્રીટ રિસોર્ટનું સરાઉન્ડિંગ આપને એક્સપિરિયન્સ કેવો રહ્યો પોલો રિટ્રીટ રિસોર્ટમાં આપને સ્ટે કરીને? જ્યારે આપ પોલો ફોરેસ્ટની મુલાકાત લો છો ત્યારે પોલો ફોરેસ્ટમાં સૌથી નજીકનું અને સૌથી ઉત્તમ સ્થળ, ગઈકાલ રાત્રે મેં મારા ફ્રેન્ડ ગ્રુપ સાથે મુલાકાત લીધી ત્યાં. એક તો સૌથી પહેલાં તમે એન્ટ્રી લગાવશો ત્યાંથી જ તમને એવું લાગશે કે તમે રિયલી કુદરતના ખોળે જઈ રહ્યા છો. જેમ જેમ પોલો રિટ્રીટ રિસોર્ટની અંદર આવતા જશો તેમ તેમ તમને તમારી અંદર આખી એક ફિલિંગ, જે અનુભૂતિ છે જંગલમાં રહેવાની, એ કુદરતના સાનિધ્યમાં રહેવાની, એ આખી તમારી ફિલિંગ બદલાઈ જશે. તમને એવું લાગશે કે તમે શહેરના કકડાટ અને ધાકધમાટથી દૂર એક એવી રમણીય જગ્યાએ આવ્યા છો, જ્યાં તમને માનસિક, શારીરિક અને સંપૂર્ણ રીતે, જેને આપણે એવું કહી શકીએ કે હું આજે ફિલિંગ એવી અનુભવી રહ્યો છું કે જેના લીધે તમને એવું લાગશે કે આપણે જંગલની અંદર નહીં પરંતુ કોઈ એવી જગ્યાએ છે જે આપણને કુદરતનો સંપૂર્ણ અનુભવ થઈ રહ્યો છે. આજની જિંદગીમાં આવી જગ્યા બહુ ઓછી મળી રહી છે અને મારી તો એવી દરેકને વિનંતી છે કે જ્યારે પણ તમે પોલો ફોરેસ્ટની મુલાકાત લો ત્યારે તમારે પોલો રિટ્રીટ રિસોર્ટની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. ખાલી મારા ઉપર, મારા બોલવા પર તમે નહીં ધ્યાન રાખશો પરંતુ એકવાર જાતે અનુભવ કરશો તો તમને એવું લાગશે કે આ જગ્યા એવી છે કે જ્યાં તમારી આખી ફિલિંગ બદલાઈ જશે. રાત્રે અમે અહીંયા સ્ટે કરેલું છે ફ્રેન્ડ ગ્રુપ સાથે. અહીંયા ઓપન થિયેટર પણ છે, વત્તા સ્વિમિંગ પુલ પણ છે, અને જે એડવેન્ચરની અહીંયા જે વ્યવસ્થા કરેલી છે એમાં તમે એડવેન્ચર કરશો તો એડવેન્ચર એવી વસ્તુ છે કે જ્યારે તમે જાત્રે કરો ત્યારે જ તમને એની ફિલિંગની ખબર પડે. કોઈના કહેવાથી તમને એની અનુભૂતિ નહીં થાય, પરંતુ અહીંયા જે એડવેન્ચરની વ્યવસ્થા કરેલી છે એમાં મેં દરેક એડવેન્ચર એક્ટિવિટી કરી છે. અને તમારા મન સાથે તમારા તનને પણ મજબૂત કરવું જોઈએ, જે બંનેનો સમન્વય આ પોલો રિટ્રીટ રિસોર્ટમાં છે એટલે અવશ્ય આવવું જોઈએ.